એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના ચેરમેન પણ હાલ કોરોના મહામારીને લઈ ગામડાના લોકો જાગૃત બને, સુરક્ષિત રહે તેવી જાગૃતિ માટે શંકરભાઈ ચૌધરી ગામડાની દૂધ મંડળીની મુલાકાત લઈ જાત નિરીક્ષણ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવ લેવા જેવી કોઈ બાબત હોય તો તે છે, હાલ કોરોના મહામારીના લીધે આખો દેશ લોકડાઉન છે ત્યારે આવા વિકટ સમયમાં પણ દૈનિક 65 લાખ જેટલી દૂધની આવક ધરાવતી બનાસ ડેરી એક પણ દિવસ બંધ રહી નથી. ચેરમેન શંકરભાઈ ચૌધરીના બોળા અનુભવના કારણે છેલ્લા 41 દિવસથી બંધ ભારતમાં પણ દૂધની ડેરી ચાલુ રખાઈ છે, જેના કારણે જિલ્લાના લાખો પશુપાલકોનું 1 લીટર દૂધ પણ વેડફાયું નથી. ત્યારે બનાસ ડેરીના કર્મચારીઓ અધિકારીઓ દ્વારા પણ શરૂઆતથી તમામ દૂધ મંડળી ઉપર કોરોના વાયરસ બાબતે તકેદારીના ભાગરૂપે સેનેટાઇઝ, સોશિયલ ડિસ્ટન્સ, દૂધ ગ્રાહકો માટે માસ્ક સહિતની વ્યવસ્થા કરતાં આજે જિલ્લાના તમામ ગામડા અને પશુપાલકો, ખેડૂતો કોરોના વાયરસના સંક્રમણથી દૂર રહે છે. આજે ધાનેરા તાલુકાના ખિંમત ગામે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈ તેમજ પૂર્વ ધારાસભ્ય જુદાભાઈ પટેલ આવી પહોંચ્યા હતા. દૂધની ડેરી ઉપર ઉભા રહેતા ગ્રાહકોથી માંડી ડેરીની સ્વચ્છતા સહિતની માહિતી મેળવી પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. લોકોની ભીડ ન થાય અને સામાજિક અંતર જળવાઈ રહે તેની તકેદારી રાખવા અંગે પણ ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ખાસ સૂચના આપી હતી. અને ત્યારબાદ બાપલા ગામની દૂધ મંડળીની મુલાકાત લઈ બનાસ ડેરી દ્વારા આપવામાં આવતા ઔષધિયુક્ત ઉકાળાનું વિતરણ દૂધ ગ્રાહકોને નિયમિત થાય તે બાબતે પણ ડેરીના સંચાલકોને સૂચના આપી હતી. બનાસકાંઠા જિલ્લાએ હજુ થોડા દિવસ વધારે કાળજી રાખવી પડે એવું છે. ખાસ કરીને જે બનાસવાસીઓ બહાર રહેતા હતા એ બહુ મોટી સંખ્યાની અંદર પોતાના વતનમાં પરત આવ્યા છે અને આવી પણ રહ્યા છે. અને એ ખાસ કરીને વધારે ઇફેક્ટેડ જે એરિયા છે, સુરત હોય, મુંબઈ હોય, અમદાવાદ હોય, ત્યાંથી પણ કેટલીક સંખ્યામાં અહીંયા આગળ જિલ્લામાં આવી રહ્યા છે. જે લોકોને સારવાર આપવાનું કામ આપણી મેડિકલ કોલેજની અંદર જિલ્લામાં થઈ રહ્યું છે તેમાં પરિણામ ખૂબ સારા છે. ઘણા લોકોને સાજા થઈ અને પરત પણ ગયા છે, એટલે ગભરાવાનું કોઈ વિશેષ કારણ નથી. પરંતુ વધારે સ્પ્રેડ ન થાય એટલા માટે પોતાને જાળવી રાખવું, પોતાનું ધ્યાન રાખવું, પોતાના પરિવારનું ધ્યાન રાખવું, ગામનું ધ્યાન રાખવું એ એક એક નાગરિકની ફરજ છે. મારી સૌને પુનઃ વિનંતી હતી કે બનાસકાંઠા જિલ્લો અત્યારે જે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ પ્રમાણે પણ રેડ ઝોનમાં આવ્યો છે. આટલી મોટી સંખ્યામાં લોકો આવવાને કારણે સ્વાભાવિક છે, તો હવે એને ગ્રીન ઝોન સુધી લઈ જવા માટે થોડા દિવસ વધારે કાળજી રાખવી પડશે, તો આપણે જિલ્લાવાસીઓ પોતે બચી શકશું, બીજાને બચાવી પણ શકશું. આ તરફ ધાનેરા તાલુકાના છેવાડે આવેલા વાસણ ગામના લોકોને પણ કોરોના વાયરસ બાબતે જાગૃત રહેવા માટે વાસણ દૂધ મંડળી દ્વારા સમજણ અપાઈ હતી. બનાસકાંઠા જિલ્લાના લોકો ખેતી ઉપર આધારિત છે, સાથે બનાસવાસીઓનો ખોરાક પણ દેશી છે, એટલે રોગ પ્રતિકારક શક્તિ પણ બનાસવાસીઓમાં સારી હોય છે. ત્યારે કોરોના વાયરસ બાબતે ગામડાના લોકો ઉકાળાનું સેવન કરે અને મોઢા ઉપર માસ્ક કે પાઘડીનો છેડો રાખે તેવી સમજણ માટે બનાસ ડેરી પરિવાર વાસણ ગામે પહોંચ્યું હતું. ખેડૂતોને જે પ્રમાણે કાયમી ખાતે લાભ આપ્યો છે અને આવા કપરા સંજોગોમાં પોતાના દૂધ ઘેર ના રાખી અને ડેરીએ લીધું છે તેના માટે નિયામક મંડળનો ખૂબ ખૂબ આભાર આ લોકોએ વ્યક્ત કર્યો છે. અહીંયા ગામની અંદર બધાએ ખાતરી આપી છે કે દરેક જગ્યાએ અલગ અલગ રહી ગામની અંદર કોઈ પણને કોરોના ના થાય અને આજુબાજુ પણ કોરોનાથી ભાગી જાય અહીંયાથી, એના માટે ગમે એટલો સમયનો ભોગ આપવો પડે, ગમે એટલો સમય લોકડાઉન રાખવું પડે, તેમ છતાં પણ આ ગામ સંપૂર્ણ રીતે સજ્જ છે.